આપણા જીવનમાં આપણા માતા પિતા આપણને ઘણું કામ કરતા અટકાવે છે કે તમે આ નહીં કરો, તમે ત્યાં જશો નહીં, તમારે આ કરવું જ પડશે. આપણને ઘણી બધી વસ્તુઓ કરવાથી રોકે છે. શું તમને લાગે છે કે તેઓ આપણને રોકી અને ખોટું કરી રહ્યા છે? શું તેમના રોકવાથી સફળ નથી થઈ રહ્યા? જો તમે આ વિચારતા હો તો તમે આ વાર્તા અવશ્ય સાંભળશો. એકવાર એક માણસ અને તેનો પુત્ર બંને તેમના ઘરની છત પર પતંગ ઉડાવી રહ્યા હતા. પતંગ ખૂબ ઊંચે ચડી રહી હતી, તે વાદળોને સ્પર્શ કરતી હતી. પછી તેનો દીકરો તે વ્યક્તિને કહે છે કે પપ્પા, આ પતંગ દોરીથી બંધાયેલ છે જેના કારણે તે ઊંચે નથી જઈ રહી, આ દોરો તોડવો જોઈએ. દીકરાની આ વાત સાંભળી અને તેના પિતા તેના કહેવા પર દોર તોડી નાખે છે. તેનો દીકરો ખૂબ ખુશ થઈ જાય છે. જ્યારે પતંગ તૂટી જાય છે ત્યારે તે ખૂબ ઊંચે પહોંચે છે, પરંતુ થોડા સમય પછી તે ક્યાંક દૂર જાય છે અને જાતે જ નીચે પડી જાય છે. આ જોઈ તે માણસનો પુત્ર ઉદાસ થઈ જાય છે. પછી તે વ્યક્તિ તેને કહે છે કે ઘણીવાર આપણને લાગે છે કે કેટલીક વસ્તુઓ આપણને જે ઊંચાઈએ જવાથી રોકે છે, જેના પર આપણે છીએ, જેમ કે અમારા અનુસાર શિસ્ત, સંબંધો, માતા પિતા અને પરિવાર. આને કારણે આપણને લાગે છે કે આ જ કારણના લીધે આપણે આપણા જીવનમાં સફળ નથી થઈ રહ્યા. આપણે આ બધાથી મુક્ત થઈ જવું જોઈએ. જેમ પતંગ તેની દોરી સાથે બંધાયેલી રહે છે અને તે દોરીની મદદથી તે અનેક ઊંચાઈઓને સ્પર્શે છે, એ જ રીતે આપણે આપણા પરિવાર અને સંબંધીઓ દ્વારા પણ બંધાયેલા છીએ. જો આપણે આ દોરા સાથે જોડાયેલા રહીશું તો આપણે ઘણી ઊંચાઈઓનો સ્પર્શ કરીશું, પરંતુ જો આપણે આ દોરો તોડી નાખીએ તો આ પતંગની જેમ આપણે પણ થોડા સમય માટે સફળતાપૂર્વક ઉડી શકીશું અને અંતે નીચે જ આવવું પડશે. જ્યાં સુધી આ પતંગ નવી ઊંચાઈઓ હાંસલ કરશે ત્યાં સુધી તે તેની દોરી સાથે બંધાયેલ છે, પરંતુ જ્યારે પતંગને તેની દોરીમાંથી મુક્ત કરવામાં આવે છે ત્યારે તે થોડા સમયમાં નીચે પડી જાય છે. એ જ રીતે આપણે પણ આપણા જીવનમાં સંબંધોના દોરીથી બંધાયેલા જ હોવા જોઈએ, જેના કારણે આપણે હંમેશા આપણા જીવનમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરતા રહીએ.